ओम नमो नारायण मित्रों, हूँ छू आपनो मित्र जगदीश माहेर, लोक साहित्य कलाकार। आज आपने तीर्थ दर्शन कार्यक्रम अंतर्गत एक सरस मजानू ज्यां आपने दिल चोटी जाए, भाव थाय, भजन करवानुं मन थाय एवी जग्या एटले श्री रुद्रेश्वर जागीर भारती आश्रम भवनाथ क्षेत्र में, जे गिरनारनी भूमि, दातारनी भूमि एवी आ जूनागढ़नी नगरी में आवेलो आश्रम एटले श्री रुद्रेश्वर जागीर भारती आश्रम, ज्यां पूज्य इंद्र भारती बापू आपने दर्शन माटे मळे छे, या बापूनी भजन करेली आ जग्या, एवी जग्यामां हूँ तमने आ खास मुलाकात करते थे अने कैमेराना माध्यमथी आखो आश्रम तमने देखाड़वा मांगू छूं। तो आओ आगळ उपर आपणे आश्रमनी मुलाकात करीए। आ आश्रमनी मालिपा सरस मजानी एक राजा रजवाड़ाओ, जे वखतमां आपणे एक रांग जोता, एक दीवाल जोता, एवी अद्भुत एक दीवाल, अने ए दीवाल तो आपणे अवारनवार जोता होय, पण आ दीवालनी खासियत ए छे कि आ दीवाल उपर भारत माताथी लई અને આપણા જે કંઈ ઝાંસીની રાણી, શિવાજી, મહારાણા પ્રતાપ અને ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, આ બધાના પોઝ મૂકવામાં આવ્યા છે, અને અત્યાર લગીને જેટલા રાજા રજવાડાઓ થયા એ બધા આ દિવાલ ઉપર બાપુએ એમને સરસ મજાની મૂર્તિઓમાં કંડારી અને રાખ્યા છે, જેથી કરીને આજની નવી યુવા પેઢીઓને ખ્યાલ પડે કે આપણા ભારત દેશમાં આટલા બધા લડવૈયાઓ, આટલા બધા સુરવીરો થયા છે। જૂની વસ્તુઓ ખૂબ જોઈ મિત્રો આપણે, એ જૂની વસ્તુઓમાં આપણે એક અદ્ભુત રીતે આપણે રાજસ્થાનની માલિપા કચ્છમાં એક બુંગો નામ સાંભળ્યું છે, એક મકાનનો એક પ્રકાર છે આપણો, એ અહીંયા આશ્રમ માલિપા બે બુંગા છે, અદ્ભુત બાપુએ એને સજાવી અને રાખ્યા છે, અને અંદર આપણે રહી પણ શકીએ, અને એક એક નોખી પેટર્ન છે, એની પાછળ એક નોખી કથાઓ છે, એવું બાપુએ એક સરસ મજાનો એ બુંગો પણ છે, એના કેમેરાના માધ્યમથી તમને હું દેખાડવાનો પ્રયત્ન કરીશ। ખાસ કરીને આ બુંગાઓમાં જૂનવાણી નળિયા જોઈએ છીએ આપણે, અને આજે યુગ પરિવર્તન થાય છે એટલે યુવા પેઢીઓને નવી જનરેશનને કદાચને ખ્યાલ નો એક આવું છે, એટલે બાપુએ યાદી માટે થઈને સરસ મજાની કોતરણી સાથે અને એવું મજાનું રાખ્યું છે કે આપણે જોતા જ આપણી નજર ચોંટી જાય એવી આ જૂની એક બુંગો નામની વસ્તુ અહીંયા હાજર છે। ભવનાથની ભૂમિ, અને આપણે છીએ અત્યારે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં, એટલે ભવનાથની ભૂમિ ક્ષેત્રમાં ભોળાનાથની આ ભૂમિ તો અદ્ભુત અને જબરજસ્ત, એટલી વિશાળ આશ્રમમાં સૌથી મોટા મોટી મહાદેવની આ મૂર્તિ, અને જેને જોતા જ મન આકર્ષી જાય એવી મહાદેવની મૂર્તિ, અને મહાદેવ તો મહાદેવ છે, એક બિલી પત્રમ, એક પુષ્પમ, એક લોટા જલકી ધાર, દયાલુ રિજત હે તો ચંદ્ર મૌલે ફલચાર, એવી સરસ મજાની આ મૂર્તિ ને એવી અદ્ભુત મૂર્તિઓના આગળ ઉપર આજે આપણે દર્શન કરશું। ગિરનાર ક્ષેત્રમાં ટોંચ ઉપર બિરાજતા ગુરુદત્ત ગિરનારી મહારાજ, દત્ત મહારાજ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, ત્રણેયનું સમન્વય એટલે ગુરુદત્ત ગિરનારી મહારાજ, એમની મૂર્તિ આપ નિહાળો, અદ્ભુત રીતે બાપુએ અહીંયા આધ્યાત્મિક જગતને એટલું બધું સરસ મજાનું દીપાવ્યું છે કે જોતા જ આપણું મન મોહી જાય। આશ્રમની સ્થાપના થઈ વખતથી આ ધૂણો, ચેતન ધૂણો, અને 24 કલાક જે ચેતન રહે છે એ ધૂણો શાસ્ત્રોક્ત મુજબ અને ધર્મ મુજબ બહુ મોટો મહિમા, આશ્રમની પાછળની સાઈડ બરોબર મધ્યમાં મહાકાળી માની અદ્ભુત મૂર્તિ, અને ત્યાં સવાર સાંજ પૂજા આરતી, અને માના મુખામું જોઈએ તો જાણે આમ થાય કે આગળી જ વાતો કરશે એવી સરસ મજાની અદ્ભુત મૂર્તિ માની મહાકાળી માના દર્શન થાય અહીંયા। મહાકાળી માં મંદિરે દર્શન કર્યા પછી હેઠે નીચે ગુફામાં અહીંયા કામાક્ષા દેવીની સરસ મજાની અદ્ભુત મૂર્તિ કે જ્યાં બાપુ પોતે ભજન કરવા ગયા છે એવી મૂર્તિના દર્શન આપણે કરીએ। આપણે એક બુંગામાં મળ્યા છે બીજો બુંગો, જ્યાં પ્રેમભારતી બાપુની પ્રસાદીની વસ્તુઓ, અને બુંગો આખો છાણથી લીપેલો ગયુંના સરસ મજાની એક આમ જૂની અદ્ભુત આપણે આમ જૂની યાદી થઈ જાય પૂજ્ય પ્રેમભરતી બાપુની ચાખડી, કમંડળ અને બાપુની પ્રસાદીની અદ્ભુત વસ્તુઓ અહીંયા જોવા મળે છે। રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં બાપુની સ્થાપિત અને બાપુ
જ્યાં ભજન કરવા બેસે છે એ કુવા પગથિયાવાળો, પગથિયા કુવામાં અંદર કાળભૈરવ દાદા, મહાકાળીમાં અને બટુક ભૈરવ દાદા, એ અદ્ભુત મૂર્તિઓ, એવી અદ્ભુત જગ્યા અને આપણે કેમેરા દ્વારા મૂર્તિઓના દર્શન કરાવીશું. રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં એક અદ્ભુત આપણે દર્શન તો કર્યા, એટલું બધું ભક્તિમય વાતાવરણ અને એમાંય બાપુનો રાષ્ટ્રપ્રેમ એવો બધો કે આપ જોવો છો કે એ આખા આ આશ્રમની ઉપર તિરંગો જબરજસ્ત, જાણે આપણી આન બાન શાન લહેરાતી હોય એવી રીતે અદ્ભુત રીતે દર્શન થાય છે તિરંગાના. આપણે તિરંગો મારી પાછળ તમને દેખાય છે તે પાંચમે માળે એક સરસ મજાની અદ્ભુત દ્રશ્ય, જેને કહેવાય ગિરનારની હારે જાણે આપણે તિરંગો વાતું કરતો એવું લાગે સાહેબ. અને પૂજ્ય ઇન્દ્રભારતી બાપુનો રાષ્ટ્રપ્રેમ એટલો બધો ભક્તિની સાથોસાથ, એમાં ખાસ વાત એ તમને કરવી છે બધા દર્શક મિત્રોને કે જેમ સરકારી સ્ટેજ ઉપર અને સરકારી જગ્યાઓમાં 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટમાં તિરંગો લહેરાવવામાં આવે, એવી જ રીતે ભવનાથ ક્ષેત્રમાં રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં પૂજ્ય ઇન્દ્રભારતી બાપુના નેજા હેઠળ તિરંગો લહેરાવવામાં આવે છે. અને મને ખ્યાલ છે ત્યાં લગીન કે ધર્મની જગ્યાઓમાં આ પહેલી એક એવી જગ્યા છે કે વર્ષોથી આ 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના દિવસે પણ તિરંગો લહેરાવવામાં આવે છે. આ આશ્રમની ઉપર એક બાપુનો પૂજા રૂમ અલગથી આખો, જ્યાં અદ્ભુત મૂર્તિઓ પ્રાચીન કાળથી પ્રેમ ભારતી બાપુની યાદીઓ, એ બાપુ રોજ સવાર સાંજ જે પૂજા કરે છે એ આ પૂજા રૂમ છે. ગુરુદત્ત ગિરનારી મહારાજ, ગણપતિ ગજાનંદ મહારાજ, મા ભગવતી, રામ સીતાજી, કૃષ્ણ, મહાકાળીમાં મહાદેવ સ્ફટિક શિવલિંગ છે, શંખ છે ચાંદીમાં, અશોક સ્તંભ, બાપુને ધર્મની સાથે સાથે રાષ્ટ્રપ્રેમને પણ એટલી બધી ભાવ આપે છે એટલે એમની પણ પૂજા કરે બાપુ, અને આ બાપુનો પૂજા રૂમ છે.